દર્શક મિત્રો આપણે સુરત શહેર પોલીસ કમિશનર કચેરીની મુલાકાત લઈ રહ્યા છે સુરત શહેરના પોલીસ કમિશનર સતીશ શર્મા સાહેબ સાથે વાતચીત કરીશું કે આગામી દિવસોમાં તેમની કામ કરવાની વ્યૂહરચના શું રહેશે અને કેવી રીતે લો એન્ડ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ તેઓ સુરત શહેરની સાચવશે તે બાબતે સતીશ શર્મા સાહેબ સાથે વાતચીત શર્મા સાહેબ સુરતની પરિસ્થિતિ જોતા દરેક અધિકારીઓ આવે છે પોતાનું કામ કરે છે આવા સમયે તમે કેવી રીતે લોકો સાથે કામ કરી લેશો સુરત શહેરનું જ્યાં સુધી સવાલ છે સામાન્ય રીતે અહીંયા કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે અત્યારે મારો જે આઠ દસ દિવસનો અનુભવ છે એમાં એક વાત મારા ધ્યાન ઉપર એ આવી છે કે અરજદારોને પોલીસના કામથી સંતોષ થાય અને અહીં તેઓને પોલીસ સ્ટેશનથી પોલીસ કમિશનર કચેરી સુધી નહીં આવવું પડે એના માટે કંઈક વ્યવસ્થા અમારે એવી ઊભી કરવી પડશે કે એમના પ્રશ્નોનો નિકાલ પોલીસ સ્ટેશન ઉપર જ ચલી પર થઈ જાય અત્યારે મેં વધારે વધારે અરજદારોને મળવાનું જે છે ટાઈમ ફાળવ્યો છે કે જેથી મને ખબર પડે કે કેવા પ્રકારની ફરિયાદો વધારે આવે છે અને અમારી કોશિશ છે કે કોઈ પણ અરજદાર કોઈ પણ ફરિયાદી કોઈ પણ લેવલના ઓફિસર પોલીસ ઓફિસરને મળે તો એને એને સંતોષ થાય અને કામનું એનું કામ થાય એની પ્રોબ્લેમ સોલ્વ થાય અને સંતોષ થાય કે મારી વાત સાંભળવામાં આવી હા સરમા સાહેબ ઘણા વર્ષો પહેલાં પણ સુરતમાં આપે ફરજ બજાવી છે પહેલાંનું સુરત ને હાલનું સુરત તમે જોયું હશે કેવું લાગી રહ્યું છે મેં સુરતમાં લાંબા સમય સુધી કોઈ ફરજ બજાવી નથી પણ હું વલસાડ એસપી હતો ત્યારે ઓગણીસો ચોરાણુંમાં અહીંયા પ્લેગ આવ્યો હતો તે વખતના સુરતના આજના સુરતમાં જમીન આસમાનનો ફરજ ફરક છે બે હજાર બેમાં મારી બે મહિના માટે અહીંયા સુરત રેન્જમાં ડીઆઈજી તરીકે નિમણૂક કરવામાં આવી હતી તે વખતે સુરત ઘણું સુધરી ગયો હતો પણ આજનો સુરત અને બે હજાર બેનો સુરતમાં પણ ઘણી તફાવત છે સુરત દુનિયાના સૌથી વધુ ગતિથી વિકસિત થયેલા શહેરોમાં એનો સમાવેશ થાય છે અને એ રીતે એનું અગર વિકાસ થતું રહે તો એ અમદાવાદને પણ આગળ નીકળી જશે પોલીસ જે છે પોલીસનો જ્યાં સુધી પ્રશ્ન છે અમારી કોશિશ એ રહેશે કે જે કમર્શિયલ ડેવલપમેન્ટ સુરતમાં થઈ રહ્યું છે એ કમર્શિયલ ડેવલપમેન્ટમાં અમારો સહયોગ એ રીતે થાય કે કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદૃઢ રહે લોકોને ન્યાય મળે ગરીબમાં ગરીબ લોકો પોલીસ પાસે આવે તો એક સંતોષ લઈને જાય અને કોઈપણ પ્રકારની બધી ભલે દારૂ હોય ભલે કોઈ ગુંડાગીરી હોય એ અહીંયા પનપે નહીં સાહેબ પોલીસ અને પ્રજા વચ્ચેનું જે અંતર વધી ગયું છે એને ઘટાડવા માટે આપ શું પ્રયત્ન કરશો પોલીસ અને પ્રજા વચ્ચેનો અંતર ઘટી ગયો છે એના કોઈ હું અત્યારે કહી શકું નહીં પરંતુ જે રીતે મેં કહ્યું કે પોલીસ અને પ્રજા વચ્ચે જે ઇન્ટરેક્શન થાય છે એ જે એકબીજા સાથે જે સંપર્ક થાય છે એ જુદા જુદા લેવલ પર થતા હોય છે એક ઇન્ટરેક્શન તમે પોલીસ સ્ટેશન લેવલ ઉપર થાય છે એક દરેક જે માણસ રોડ ઉપરથી પસાર થાય છે એ જુએ છે કે ટ્રાફિક વ્યવસ્થા કઈ રીતે ચાલી રહી છે તો ટ્રાફિક સાથે એનો સંપ જે છે સંપર્ક થાય છે અરજદારો જુદા જુદા કામ માટે પોલીસ કમિશનર કચેરી અને કે પોલીસ ઓફિસોમાં આવતા હોય છે એ રીતે એક થાય છે ફરિયાદીઓ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જાય છે એ એક થાય છે તો એ જુદા જુદા પ્રકારના જે સંપર્ક છે તમામ સંપર્કમાં ફર્યા જે લોકો આવે એમને સંતોષ થાય એમને સમયસર જવાબ મળે એમનું જે અગર કોઈ ફરિયાદ કરી હોય તો એને ખબર હોય કે એની તપાસ કોણ કરી રહ્યો છે તપાસની શું પ્રોગ્રેસ છે એ જ્યારે એ પોલીસ પાસે આવે તો પોલીસના માણસો અધિકારીઓ એને એને સાથે સારું વર્તાવ કરે કોઈ પણ માણસને એવું નહીં લાગે કે પોલીસ પોલીસ કોઈ જોખમી ચલાવી રહી છે કે પોલીસ તોછડું વર્તન કરી રહી છે અમે કોશિશ કરશું કે દરેક પ્રકારના સંપર્ક જે પોલીસ સાથે થાય છે એમાં પ્રજાને સંતોષ થાય અગર એને સંતોષ થવાનું શરૂ થઈ જશે તો આ વચ્ચેની જે ખાઈ છે આપોઆપ પૂરી થઈ જશે સાહેબ અરજદાર પોલીસ સ્ટેશન જાય છે કોઈ પણ ફરિયાદ લઈને પરંતુ તેઓને ધક્કા ખવડાવવામાં આવે છે તમારા આવ્યા પછી પોલીસ સ્ટેશનમાં ઘણો તફાવત થયો છે એના પછી શું કારણ અરજદારોને ઉપરી અધિકારીઓ અગર અરજદારોને ફરિયાદીઓ સાથે એમનું જે છે આસાનીથી એમને જે અપ્રોચ કરી શકે કોઈ પણ અધિકારીને આસાનીથી મળી શકે કોઈ પણ અધિકારીને ફોન કરી શકે તો એનાથી નીચેના અધિકારીઓને એક મેસેજ જાય છે કે અગર અમે નહીં સાંભળશું તો ઉપરી અધિકારીઓ અમને એમને જે છે સાંભળી લેશે અને અમારી શિકાયત કરશે તો એ રીતે તમામ પોલીસ અધિકારીઓને ખાસ કરીને સિનિયર અધિકારીઓને ફરજ છે દેટ ફરજ એ છે કે પબ્લિકનો કોઈ પણ માણસ કોઈ પણ એમની પ્રોબ્લેમ માટે એમનો સંપર્ક કરી શકે ભલે સંપર્ક ફોન ઉપર હોય કે રૂબરૂ હોય તો એ સંપર્ક થઈ શકે તો એનાથી એ બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે સુરત શહેરની જનતાને આપનો શું સંદેશો છે સુરત શહેરની જનતાને સંદેશો એ છે કે પોલીસ તમારા માટે છે અને આપણે બંને જે છે એકબીજા સાથે મળીને જ કાયદો વ્યવસ્થા મેન્ટેન કરી શકીએ સમાજમાં ને નવ્વાણું ટકા લોકો સારા હોય છે ક્રિમિનલ્સ તો માંડ એક ટકા હોય છે હવે એક ટકા લોકોને નેવાણું લોકો અગર સંગઠિત રહે અને પોલીસ સાથે રહે તો એક ટકા લોકો ઉપર કંટ્રોલ કરવું મુશ્કેલ નથી તો આપણી બધાની જે છે કોશિશ એ હોવી જોઈએ કે આપણે સારા માણસો પોલીસ સાથે જોડાય સારા માણસો સંગઠિત થાય કે જેથી જે અનિષ્ટ તત્વો છે જે જેની સંખ્યા બહુ ઓછી છે એના ઉપર આપણે કંટ્રોલ કરી શકીએ